પાંડેસરામાં કૌટુંબિક ભાઈને ભાભી સાથેના આડા સંબંધોમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. ખુદ ભાભીએ તેના રૂમમાં જઈ ગળે ફાંસો આપી તેનું માથું દિવાલ સાથે ભટકાવી હત્યા કરી હતી. સમગ્ર મામલો પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે સામે આવ્યો હતો. પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી 35 વર્ષીય મહિલા રાજકુમારી શિવપૂજણ યાદવની રવિવારે મોડી રાત્રે ધરપકડ કરી હતી. પાંડેસરા વડોદ ગામે ગણેશનગર 2 માં રૂમ નંબર 3 માં રહેતા અને કલરકામની મજૂરી કરતા 18 વર્ષીય વિનય યાદવની 21મી તારીખે સવારે રૂમમાંથી લાશ મળી આવી હતી. યુવકને માથાના ભાગે ઇજાઓ હતી, જેના કારણે પોલીસે ફોરેન્સિક PM કરાવ્યું હતું, જેમાં વિનવ યાદવની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે મરણ જનાર એકાદક વર્ષ પહેલા સુરતના પાંડેસરા વિસ્તારના તેના કૌટુંબિક ભાઈ શિવપૂજણ અને ભાભી રાજકુમારી સાથે રહેતો હતો. તે વખતે ભાભી જોડે તેનો આડો સંબંધ હતો. ત્યાર પછી વિનય વતન ચાલી ગયો હતો અને છેલ્લા 3 મહિનાથી વિનય વતનથી સામેના રૂમમાં અલગ રહેતો હતો. મૃતક વિનય યાદવે તેની ભાભીને અગાઉના તેની સાથે સેલ્ફીના ફોટો મોબાઈલમાં પાડ્યા હતા. તે ફોટો સોશિયલ મીડિયા પર મૂકી દેવાની ધમકી આપી અને ભાભી સાથે સંબંધ બાંધવા દબાણ કરતો હતો. તો બીજી તરફ મહિલાના પતિને પણ આ બાબતે શંકા ગઈ હતી. મહિલાને એવું થયું હતું કે કદાચ આ ફોટો જો મારો પતિ જોઈ જશે તો તે આત્મહત્યા કરી લેશે અને પછી પરિવાર સાથે જિંદગી કેવી રીતે ગુજારવી તેવું તેના મનમાં હતું, જેના કારણે કંટાળી રાજકુમારીએ તેના કૌટુંબિક દિયર વિનય યાદવની હત્યા કરી નાખી હતી. હત્યારી મહિલા રાજકુમારી મોડી રાત્રે વિનયના રૂમમાં ગઈ હતી અને તે સમય વિનય દારૂના નશામાં હતો અને સૂતેલો હતો. મહિલાએ વિનયની ઉપર બેસી ગઈ અને દુપટ્ટો વિનયના ગળામાં નાખી તેને દુપટ્ટો આપી બાદમાં તેનું માથું દિવાલ સાથે ભટકાવી દીધું હતું. હત્યા કરી પોતે જાણે કંઈ જાણતી ન હોય તેવી રીતે નાટક કરવા લાગી હતી. જો કે પોલીસે તેનો ભાંડો ગણતરીના કલાકોમાં ફોડી નાખ્યો હતો. મૃતક વિનય અને તેનો કૌટુંબિક ભાઈ શિવપૂજન બંને એક જ ઠેકાણે નોકરી કરતા હતા. વિનયનું કોન્ટ્રાક્ટર સાથે સેટિંગ હતું, જેથી વિનય સેટિંગ કરાવી દિવસ પાળીમાં નોકરી કરતો હતો અને રાજકુમારીના પતિને કોન્ટ્રાક્ટર નાઇટ પાળીમાં નોકરી આપતો હતો, જેથી નાઇટ પાળીમાં શિવપૂજન નોકરીએ જાય તો તે સમય વિનય ભાભીના ઘરે રહેતો હતો. બનાવ સામે આવ્યો તો શું હકીકત છે ને આરોપીની તમે ધરપકડ કરી? સુરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં સૌ પ્રથમ એક અકસ્માત મોતની ઘટના સામે આવેલી હતી. આ કામે સૌ પ્રથમ આ વ્યક્તિનું કોઈ પણ અગમ્ય કારણોસર મૃત્યુ થયેલાનું નોંધાયેલું હતું. ત્યારબાદ પોલીસ દ્વારા આ વ્યક્તિની ઓળખ કરતા આ વ્યક્તિ વિનય શિવમૂર્ત યાદવ હોવાનું સામે આવેલું હતું અને આ વ્યક્તિની સરકારી હોસ્પિટલમાં પેનલ ડોક્ટરથી તેનું PM કરાવતા તેને ઘરે ટૂંકો દઈ અને તેની હત્યા થયેલાનું સામે આવતા આ બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયેલો હતો. પોલીસે બનાવ બાદ આજુબાજુના વ્યક્તિઓની અને અલગ અલગ ટીમ બનાવી અને આ બાબતની તપાસ કરતા આજે મરણ જનાર છે તે અને તેની બાજુમાં રહેતા તેના જે ભાભી હતા તેની સાથે તેને અનૈતિક સંબંધો હતા અને આ કારણે તેના ભાભી દ્વારા તેને ગળે ટૂંકો આપી અને તેની મૃત્યુ કરેલાનું સામે આવેલું હતું. પોલીસે આ કામે જે મરણ જનારના ભાભી છે તેની અટક કરી છે અને હાલમાં ગુનાની તપાસ વધુમાં ચાલુમાં છે. સંબંધ બાંધવા માટે કંઈ ધમકી આપવામાં આવી છે અને એની સાથે અનૈતિક સંબંધો હતા, પરંતુ આજે જે હત્યા જેની થયેલી છે તેને તેના ભાભી સાથે જે અનૈતિક સંબંધો હતા તેના ભાભીને એવું થયેલું હતું કે હવે મારા પતિના બાબતની જાણ થઈ ગઈ છે જેથી તેને આ બાબતે સંબંધો રાખવાની ના પડતા જે મરણ જનાર છે તેને પોતાના મોબાઈલ ફોનમાં તેનો ફોટો પાડી લીધેલો હતો અને આ ફોટો વાયરલ કરવાની તેની ધમકી આપી અને તેની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતો હોવાનું સામે આવેલું છે. હાલમાં ગુનાની તપાસ ચાલુમાં છે. સાબિર સેઠ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.